શું લેવું છે? થોડુંક માં કરી નાખીએ પછી તો થોડું મ્યુચ્યુઅલ એક્સચેન્જ ઓફ થોટ્સ વિલ બી બેટર દેન વન ડાયરેક્શનલ ટ્રેન. ઉપડી તો ઉપડી, ઇન્ટરેક્શન પ્રોડ્યુસીસ અવેકનિંગ ઓફ થિંકિંગ. કર વિચાર તો પા, કર વિચાર તો પા. બબ્બે મિનિટમાં વિચારીએ એક એક વિષય. એક ઘડિયાળ મૂકવી છે અહીંયા, આમ જોતા વાર લાગશે. આત્માને જાગૃત કરી દઈએ. પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો. પવિત્રતા મનુષ્યતા કી શાન હૈ, પવિત્રતા મનુષ્યતા કી શાન હૈ. જો મન વચન કર્મ સે પવિત્ર હો, જો મન વચન કર્મ સે પવિત્ર હો, વો ચરિત્રવાન હી યહાં મહાન હૈ. વો ચરિત્રવાન હી યહાં મહાન હૈ. પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો. ઓમકારમ બિંદ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम, तेने सदा. સંક્ષિપ્ત ધર્મ વાર્તા, જેમાં આગળનો વિષય કન્ટિન્યુ કરીએ છીએ કે માનવી મહાન કેવી રીતે બની શકે. મહાન એટલે મુખ્યપણે દુનિયા મહાન કહે એ મહાન નહીં, મહાન એટલે પીસ ઓફ માઇન્ડ, બ્લીસ ઓફ સોલ એન્ડ ઇનર એનલાઇટમેન્ટ. પીસ ઓફ માઇન્ડ, બ્લીસ ઓફ સોલ એન્ડ ઇનર એનલાઇટમેન્ટ. હી ઇઝ અ ગ્રેટ મેન.
દુનિયામાં મનુષ્યો મહાન માને એ પ્રાસંગિક છે, એ પૂર્વના પુણ્યનો ઉદય છે, એને યશ કીર્તિ નામ કર્મનો ઉદય કહે છે. એ બહુ અગત્યનો નથી. ઠીક છે, તો અત્યારના ધર્મ વાર્તાલાપના સંદર્ભમાં જે પૂર્વનું અનુસંધાન હતું કે ઇન્ક્રીઝિંગ એનલાઇટન્ડ વર્ચ્યુઓસિટી, ઇન્ક્રીઝિંગ એનલાઇટન્ડ વર્ચ્યુઓસિટી, વધતી વધતી સાચી સમજણ પૂર્વકની ગુણવત્તા, ગઈ વધવાથી ભગવાનમાં બધાય ગુણ છે. તો જેટલા જેટલા ગુણ આપણામાં સમજણપૂર્વક ના પ્રગટે તેટલા તેટલા આપણે ભગવાનથી નજીક જતા જઈએ. તો એમાં પાંચની વાત કરી હતી. આ પાંચ કે આ દસ એવું કંઈ નથી, ગુણ તો બધા ઘણા છે. અત્યારે આપણા જીવનમાં ઉપયોગી હોય અને અત્યારે આપણા જીવનને વિકાસની દિશામાં આગળ લઈ જવામાં જે મદદરૂપ હોય એની વાત ચાલે છે. છઠ્ઠો જરા અઘરો છે તમારા માટે, પણ એ આવશ્યક છે. તો દ્રષ્ટાંત આપ્યું હતું, દર્શન જ્ઞાન ચારિત્રાણી ન મોક્ષ માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જ્ઞાનની મહત્તા સર્વ જ્ઞાની પુરુષોએ સ્વીકારી છે. એનું નામ છે તત્વજ્ઞતા. તત્વ એટલે વસ્તુ, પદાર્થ. આ દુનિયામાં જૈન પરંપરા પ્રમાણે છ દ્રવ્ય છે, અથવા સાત તત્વ છે, અથવા નવ પદાર્થ છે. એ બધું બરાબર છે. રાજા તત્વ કોણ? રાજા તત્વ કોણ? આ દુનિયામાં જેટલી વસ્તુઓ છે એમાં જેટલા તત્વ છે એમાં હુ ઇઝ ધ કમાન્ડર ઇન ચીફ? ચૈતન્ય, જીવ, આત્મા, આપણે પોતે, અવર ટ્રુ સેલ્ફ, અવર ટ્રુ સેલ્ફ. એનું બહુ મોટું લોજિક ભગવાને લીધું છે તત્વાર સૂત્રમાં. કારણ કે પહેલું જ્યારે તત્વના નામ આપ્યા ત્યારે જીવ, જીવ, પુણ્ય, પાપ, આશ્રમ, બંધ, સંબંધ, નિરા, મોક્ષ એમ કીધું. મોક્ષાહ તત્વમ, તો શ્લોક વાર્તિક નામની તત્વાર સૂત્રની 20,000 શ્લોક પ્રમાણ ટીકા છે, વિદ્યાનંદ સ્વામીએ લખેલી. જીવને પહેલો કેમ મૂક્યો? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, જીવને પહેલો કેમ મૂક્યો? તો કે જો ભાઈ, આ બોધ આપનાર પણ જીવ છે, બોધ સાંભળનાર પણ જીવ છે, અને એ જીવને ઈષ્ટ એવું અનંત આનંદ અને અનંત જ્ઞાન એ માત્ર એક જ તત્વમાં છે. જ્ઞાન ક્યાં હોય? આત્મા સિવાય કોઈ તત્વમાં ન હોય. આત્મા સિવાય કોઈ તત્વમાં જ્ઞાન નથી. આપણે આને કહીએ તો રડે, આને આમ ફેંકી દઈએ રડે, પણ કોઈ બાળક હોય ને ધક્કો મારીએ તો તરત રડવા માંડે. કેમ? એને દુઃખ લાગ્યું, આણે મારું અપમાન કર્યું, આણે મને માર્યો. તો જીવ પહેલો મૂક્યો, કારણ કે આપણે બધા જીવ છીએ.
શાસ્ત્ર લખનાર પણ એટલે શાસ્ત્ર લખવાની પ્રેરણા આપનાર જીવ છે. અને શાસ્ત્ર કોને માટે લખાય છે? આ ભીતને માટે લખાય છે શાસ્ત્ર, માઇકને માટે લખાય છે? એનામાં તો જાણવાની શક્તિ જ નથી. તત્વજ્ઞતા એટલે આત્મજ્ઞતા અધ્યાત્મથી. પણ આત્મજ્ઞતા સિદ્ધ કરવી હોય તો મિનિમમ બે તો બરાબર જાણવા જોઈએ, ચેતન અને અચેતન, જડ અને ચેતન. એનું નામ સમ્યક તો બોલો. 902 જડને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે બંને જેને સમજાય સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. જડને ચૈતન્ય અને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. અભ્યાસીઓએ 724મો પત્રાંક વાંચો કે ભાઈ જીવ અને અજીવ બેમાં સાતે આવી જાય, બધા આવી જાય છે, તો ભગવાને સાત શા માટે કીધા અથવા નવ શા માટે કીધા એનો બધો જવાબ દીધો છે ત્યાં આગળ. અત્યારે તો તત્વજ્ઞતા. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લો, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ભો. આપણને બધી ખબર છે, ઘણી બધી ખબર છે, પણ હું કોણ છું એની ખબર નથી. હું કોણ છું એની ખરેખર ખબર નથી. કે આ બધા કહે છે હું મગનભાઈ છગનભાઈ શેઠ, આ બધા કહે છે એ સાચું કે જે ખરેખર સાચું છે એ સાચું? વિશ્વ વ્યવસ્થાનું યોગ્ય જ્ઞાન અને તેનો પ્રયોગ. થોડું ફિલોસોફિકલ છે એટલે અત્યારે લેતા નથી. આ વિશ્વ વ્યવસ્થિત છે, આ વિશ્વ વ્યવસ્થિત છે, આપણને અવ્યવસ્થિત લાગે છે. સાહેબ આવીની તબિયત તદ્દન સારી હતી ને એકદમ ગુજરી ગયા, લો સાહેબ આ ભાઈએ બરાબર નોકરી ધંધો બરાબર કરતા હતા તો એમને ડિસમિસ કરી નાખ્યા, સાહેબે રજા આપી દીધી. આલોચના પાઠમાં બોલીએ છીએ અને 301માં પણ બોલીએ છીએ. આલોચના પાઠમાં શું બોલીએ છીએ? રાય માત્ર ઘટ વદ નહીં દેખ્યા કેવળ જ્ઞાન યહ નિશ્ચય મન લાયક તજીએ પ્રથમ. ડોન્ટ વરી ફ્રોમ ઇનસાઇડ. આપણને વરી થઈ જાય છે પણ વરી કરવાની, ચિંતા કરવાની, સાહેબ મન તો બહુ આમ ગભરામણ થઈ જાય, નહીં કરવાની ગભરામણ થઈ જાય છે ખરી, કારણ કે હજુ પરિપક્વતા આવી. જો મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. એટલે કૃપાળુદેવે શું કીધું? 301ના ચાર મુદ્દા બોલો. બે ભાઈઓ અને બે બહેનો, મોટાઓને પત્રાંક 301 એના કેટલા મુખ્ય મુદ્દા છે? ચાર. એક તો બેને લીધો તો આજે સવારે, અમૂલ્ય તત્વ વિચારમાં આવે છે એનો, એનું ઇન્ડિકેશન પહેલું એને, એ બીજો નંબર.
થોડું ઓછું પડે છે હેમાંચન. બોલો ભાઈ. જગત આત્મરૂપ માનવામાં આવે, બીજું બોલો, હવે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે, તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. આ સંસાર એટલે આ દુનિયા, બીજી રીતે નહીં. જે થાય તે યોગ્ય જ માનવામાં, એનો વિશ્વ વ્યવસ્થા. આઈ હેવ નો કમ્પ્લેન ઇન માય લાઈફ ફ્રોમ ઇનસાઇડ, નો કમ્પ્લેન. જો હુઆ ઠીક હી હુઆ, જો હો રહા ઠીક હી હો રહા, જો હોગા વો ઠીક હી હોગા. વાંચ્યું છે ને ગીતાનો સાર, એમ કરીને બધી જગ્યાએ બોર્ડ લગાવ્યા હોય છે, એ પ્રમાણે અત્યારે વિષય નથી. એ આગળ કૃતજ્ઞતા, સહેલું છે. આપણા ઉપર જેણે થોડો પણ ઉપકાર કર્યો હો તેને જીવનભર ભૂલવું નહીં. ગમે તે જાતનો ઉપકાર કર્યો હોય, અને જેટલો કર્યો હોય એના કરતા 10 ગણો આપણે વાળી દેવો. દેવું રહે નહીં, દેવું રહે નહીં. મા બાપથી માંડીને છેલ્લે સુધી કોઈએ પણ જે ઉપકાર કર્યો હોય તે આપણે ઓળવવો નહીં. ઓળવવો નહીં એટલે સમજો છો ને ભાઈ, ઇટ શુડ બી ફુલ્લી રેકગ્નાઇઝડ એન્ડ રિસ્પેક્ટેડ. ઇટ શુડ બી ફુલ્લી રેકગ્નાઇઝડ, રિસ્પેક્ટેડ એન્ડ રિવોર્ડેડ. આ વાત વધારે આધ્યાત્મિક જગતમાં વિશેષ છે, આધ્યાત્મિક જગતમાં વિશેષ છે. ભગવાને કહેલા શ્રાવકના 21 ગુણમાં પણ એ આવે છે. બરાબર, અને માર્ગાનુસારીના 35 ગુણોમાં પણ આવે છે. તમે મારું કામ કરી આપ્યું અને પછી મારે તમારી ઘરે જ રહી નહીં એટલે પછી કહું ભાઈ તમને બહુ ઓળખતો નથી, ઠીક છે તમે કહ્યું છે કારણ માટે થેન્ક યુ. રાઈ જેટલો પણ આપણા ઉપર કોઈએ બુદ્ધિપૂર્વક કરેલો ઉપકાર જીવનભર ભૂલવો નહીં, તો આપણા જીવનનો અંતરંગ વિકાસ. નિર્વ્યસનતા બહુ કહેવાની જરૂર નથી, કારણ કે આપણે 7 વ્યસનના નામ જાણીએ છીએ અને એ કોઈ વ્યસન આપણે કરતા નથી. પણ એ 7 વ્યસન ઉપરાંત પણ જે આપણને ગુલામ બનાવી દે એવું કોઈ પણ વ્યસન આપણા જીવનમાં હોય નહીં. ચા પીવો એનો વાંધો નથી, પણ ચા ન પીતા બહુ જ માથું દુખવા આવે તો પછી જરા વિચાર કરવો. એ પ્રમાણે બીજું પણ સમજી લો, પણ અહીંયા ચા નથી આવતી, કારણ કે આમાં મહાવ્યસનની વાત છે. મહાવ્યસન કે જે હોતા ધર્મ પરિણામ પામતો નથી, માટે નો એડિક્શન, નોન એડિક્શન. આઈ એમ નોટ ધ સ્લેવ ઓફ એની ઓબ્જેક્ટ. I can manage myself
विदाउट इट ऑल्सो. अत्यारे आप વિષયના સંદર્ભમાં વાત ચાલે છે, બાકી તો પરસ્પર ઉપગ્રહો જીવાના વ્યવહાર જીવન શું કહે છે, ઓલ લાઈવ્સ સસ્ટેન બાય મ્યુચ્યુઅલ કોઓપરેશન, ઓલ લાઈવ્સ ઇન ધ યુનિવર્સ સસ્ટેન બાય મ્યુચ્યુઅલ કોઓપરેશન. મા બાપે આપણને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, સંસ્કાર આપ્યા, આપણે કે ભાઈ હવે મને અનુકૂળ નથી, હું તો એક જ રૂમમાં રહું છું, હવે તમને હું મોકલી દઉં ગામમાં, ગામડામાં મોકલી દઉં. એવું કોઈ જિન્યુઇન રીઝન હોય તો જવું પડે, પણ ભાવ તો એવો હોવો જોઈએ કે એમણે મારા માટે ઘણું બધું કર્યું છે તો મારે એમનું કામ કરવું. તો મા બાપનું દ્રષ્ટાંત છે કોઈ પણ આ ધર્મ કરવાના ત્રણ પ્રકાર છે, એમાં અન્યના સત્કાર્યોની અનુમોદના. ધર્મ કેટલા પ્રકારે થાય છે, મહાવીર ભગવાન કહે છે, એ તો તમે ધર્મના ચાર અંગ કીધા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. પણ કરવાની પદ્ધતિમાં કરવું એ શ્રેષ્ઠ, ન કરી શકાય તો કરાવવું બીજા કોઈ પાસે, એ પણ ન થઈ શકે તો કોઈ કરતું હોય તો બહુ સારું, આ ભાઈ બહુ સારું કરે છે, આ બહેન બહુ સારું કરે છે, આ મહારાજ બહુ સારું કરે છે, એવું અંતરથી જે સત્કાર્ય હોય એની અનુમોદના કરવી, ધર્મની અનુમોદના કરવી. અને માત્ર હોઠથી વખાણ કરવા એવું નહીં, તમે બહુ સારું કરો છો, તમે મદદ કરો એમાં, એમને સારું કરો છો, તમને સારું લાગે છે, તમને સારું લાગતું હોય તો તમારું યોગદાન પણ તેમાં આપો, અલ્પ યોગદાન આપો, તનથી આપો, મનથી આપો, ધનથી આપો, લાગવગથી આપો, જે રીતે અપાય છે. તો અન્યના સત્કાર્યોની અનુમોદના, અને છેલ્લું છે દાનશીલતા. એ હૃદયની વિશાળતા સૂચવે છે, અને શ્રાવકનું ફર્સ્ટ રેન્જનું કર્તવ્ય ભગવાને કહ્યું. દાન વિશે આપણે ભગવાને તો બે સૂત્રો આપ્યા છે, અત્યારે એ વિષય ટેકનિકલ થઈ જશે. સાધક સાથીમાં આપણે દાનનું ચેપ્ટર શરૂઆતમાં જ લીધું છે, ત્રીજું ચોથું એમ કંઈક છે. દાનશીલતા કેમ કીધું, કે તમે મારી પાસે કંઈ માગ્યું તો મેં કચવા તો દીધું કે લો ને લઈ જાઓ, એનું નામ દાન ન કહેવાય, ભાવથી આપો. દાન આપવાથી આપણું કલ્યાણ છે, કે મેં એમને પૈસા આપ્યા ને ત્યારે ભણ્યા, સાહેબ મેં એમને શીખવાડ્યું ત્યારે એમને બધું આવડ્યું, એવું નથી. દાન કરવાથી, દાન એટલે પૈસાનું દાન એવું નહીં, આહાર દાન પણ આવે, ઔષધ દાન પણ આવે, વસ્તિકા દાન પણ આવે, શાસ્ત્ર દાન પણ આવે, પછી અનુકંપા દાન પણ આવે, પછી મોડર્ન દાન, બ્લડ ડોનેશન, આઈ ડોનેશન, બોડી ડોનેશન, ભૂમિ દાન એન્ડ સો ફોર્થ. આપણે આપણી વસ્તુ કોઈને આપીએ તો એ ખલાસ નહીં થઈ જાય, પણ જેવા ભાવ હશે તેવી 10 ગણી, 50 ગણી, 100 ગણી, 1000 ગણી, 1,00,000 ગણી વધશે.
એનું આખું સાયન્સ છે. તો બી જનરસ, ડોનેટ, હેલ્પ અધર્સ, બી બેનિવોલન્ટ. દેટ ઇઝ ધી ઇસેન્સ ઓફ અવર લાઈફ. માટે દાનનું ચેપ્ટર સાધક સાથીમાંથી ડિટેલ વાંચવી અને આપણે જીવનમાં એને અપનાવવું. આપવાથી ખલાસ નહીં થઈ જાય, પણ પુણ્ય ખલાસ થઈ જશે એટલે બધું જતું રહેશે. કશું નહીં રહે, કપડું પણ નહીં રહે, બધું જતું રહેશે. આવી ધીમે ધીમે દ્રઢ શ્રદ્ધા કરીએ તો આપણને કલ્યાણની પ્રાપ્તિ થાય. અત્યારના શાસ્ત્રી કોમ્પોનન્ટ નથી જતા, પણ બે સૂત્રો છે. તમે હજુ નાનો છો, બોલે તમારામાંથી કોઈને બહુ એવો તત્વજ્ઞાનનો શોખ ન હોય, બે સૂત્રો બોલી અને સમાપ્તિ કરીએ. દાનની વ્યાખ્યા શું? ભગવાનને પૂછ્યું, અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. જે દાન આપે એનું પણ કલ્યાણ થાય અને જે દાન લે એનું પણ કલ્યાણ થાય. અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો, જે દુનિયામાં પોતાનું કહેવાય છે એને આપી દેવું, એનું નામ દાન. અને પછી એનું આખું વિજ્ઞાન બીજા એક જ સૂત્રમાં કીધું, વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. તો ભિખારી આપણને મળે છે તો એ સંદેશો આપવા આવે છે કે હું શેઠ તમારા જેવો જ હતો, તમારાથી પણ મોટો હતો, પણ મેં કોઈ દિવસ કોઈને કંઈ આપ્યું નહીં, એટલે આજે મારી આ સ્થિતિ થઈ છે. જો તમારે પણ સુખ શાંતિ જોઈતા હોય, સમૃદ્ધિ જોઈતી હોય, કંઈક સારી સગવડ જોઈતી હોય, તો તમે પણ અત્યારે તમને જે બધું મળ્યું છે એમાં ભાગીદારી કરજો. ડિસ્ટ્રીબ્યુટ એન્ડ એન્જોય, ડિસ્ટ્રીબ્યુટ એન્ડ એન્જોય એમ કહે છે. એટલે એ બે મૂળ સૂત્રો છે, એના ઉપર ઘણી બધી ટીકા થઈ છે, એ આપણે કોઈક વાર વિચારીશું. તો આ પ્રમાણે આ પાંચ તત્વજ્ઞતા, કૃતજ્ઞતા, નિર્વ્યસનતા, સત્કાર્યોની અનુમોદના અને દાનશીલતા, એની આપણે સંક્ષિપ્ત વિચારણા કરી. હવે કંઈ પ્રશ્ન વગેરે હોય અથવા આગળ આયોજકો જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે આગળ ચાલીએ. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ.